નારોલમાં મુખ્ય માર્ગ પર કેમિકલયુક્ત પાણીથી સ્થાનિકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. નારોલ ઓવરબ્રિજથી નારોલ ગામ સુધીના રસ્તા પર આવેલ રામગલીના સોની માર્કેટ પાસેના કોમ્પ્લેક્સ નજીક મુખ્ય માર્ગ પર કેમિકલવાળા પાણી ફરી વળ્યા છે. સ્થિતિ એવી છે કે વાહન ચાલકો સહિત નાગરિકોને કેમિકલવાળા પાણીમાં પસાર થવાની નોબત આવી છે. લોકો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ઈસનપુર અને લાંબા વોર્ડના નગરસેવકો પણ આખા મામલાને લઈને હાથ અધ્ધર કરી રહ્યા છે. એક બાજુ વરસાદ અને બીજી તરફ સ્થાનિક ઔદ્યોગિક એકમો કેમિકલ પાણી છોડી દેતા હોવાથી સ્થાનિકો જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નગરસેવકોના પેટનું પાણી હલતું નથી. પાણીમાં ખાડા પણ એટલા છે કે જે આપતા જતા રાહદારીઓને એક્સિડન્ટ તો થાય છે, અને કેમિકલનું એટલું પ્રદૂષણવાળું પાણી છે કે જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને અમારું જે કોમ્પ્લેક્સ છે, જ્યાં અમારી સ્થાયી દુકાનો છે કે વ્યવસાય રોજગાર અમારા ચાલે છે, ત્યાં અમારા કસ્ટમરો આવતા નથી. મેં એ વારંવાર કમ્પ્લેન કરી છે કોર્પોરેશનમાં, તો પણ કોઈ તપાસ કરવા કે કોઈ કંઈ કરતું નથી. એના કરતાં જલ્દી જલ્દી નિવારણ લાવો, અમારા કસ્ટમરોને બહુ પ્રોબ્લેમ પડે છે. અને ખાડા રોડ બોર્ડ બધું તૂટી ગયું છે, અને ગંદકી બી એટલી થાય છે ને કંઈ રહેવાતું નથી. આ અંગેની રજૂઆત ક્યાં ક્યાં કરી? અમે એક લાંબામાં કરી છે કે અહીંયા નારોલ છે ને સરકારી કચેરી, ત્યાં પણ કરેલી છે. ટોટલી 2-3 જગ્યા કરેલી છે, ઈસનપુર બિચનપુર બધામાં. તો પણ કોઈ અધિકારી કોઈ પરિચય લેવા કે કંઈ કરવા આવતું